नमस्कार, तपोवन साइंस एकेडमी में आपनुं हार्दिक स्वागत छे। आपणे चेप्टर 9 कम्प्लीट करी दीधुं छे, तो हवे आपणे स्टार्ट करीशुं चेप्टर नंबर 10 के जेनुं नाम छे मानव कल्याणमां सूक्ष्म जीवो। एटले के सूक्ष्म जीवो कई रीते मानव माटे उपयोगी छे, तो एना विशे आपणे आ चेप्टरमां अभ्यास करीशुं। जेम के आपणे बेसिकली वात करीए तो दूधमांथी दही बनाववा माटे पण सूक्ष्म जीवो उपयोगी छे, त्यारबाद घणी एंटीबायोटिकना निर्माण माटे, त्यारबाद आपणे जोईए तो ईस्ट जे छे तो केक बनाववा माटे, बिस्किट्स बनाववा माटे, घणा એવા જે ઠંડા પીણા છે તો એના બનાવટમાં પણ આવી રીતે ઘણા સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થાય છે। ઘણા એવા રસાયણો છે, ઉત્સેચકો છે કે જેના નિર્માણ માટે તેમજ ઘણા એવા પ્રદૂષણને દૂર કરવા માટે પણ સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થાય છે। તેમજ જે મિથેન ગેસ છે, જેને બાયોગેસ તરીકે ઓળખવામાં આવે છે, તો એના ઉત્પાદનમાં પણ બેક્ટેરિયા જ ભાગ ભજવે છે। તો આ રીતે જે સૂક્ષ્મ જીવો છે તે દર વખતે સૂક્ષ્મ જીવો કઈ રોગ ફેલાવતા નથી। ઘણા એવા સૂક્ષ્મ જીવો છે કે જે માનવી માટે ફાયદાકારક છે। તો આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ। સૂક્ષ્મ જીવો કે જેને આપણે ઇંગ્લિશમાં કહીશું માઇક્રો ઓર્ગેનિઝમ્સ। હવે સૂક્ષ્મ જીવો કેવા હોય છે? સર્વવ્યાપી। સર્વવ્યાપી એટલે બધી જ જગ્યાએ જોવા મળે, જેમ કે હવા, પાણી, જમીન, યજમાનના શરીરમાં પણ વસવાટ કરે છે। યજમાનના શરીર એટલે કે આપણે યજમાન કહેવાય, તો આપણા શરીરની અંદર પણ જોવા મળે છે અને શરીરની ઉપર એટલે કે આપણા ચામડી પર પણ આ સૂક્ષ્મ જીવો જોવા મળે છે। ઘણા એવા સૂક્ષ્મ જીવો હોય છે કે જે ફાયદાકારક હોય છે, જેમ કે આપણા ત્વચા જે છે, તો ત્વચા પર સ્ટેફાઇલોકોકસ ઓરિયસ નામનો સૂક્ષ્મ જીવ આવેલો હોય છે કે જે આપણને અન્ય સૂક્ષ્મ જીવની સામે રક્ષણ આપવાનું કામ કરે છે। કેટલાક સૂક્ષ્મ જીવો આપણા શરીરની અંદર આવેલા હોય છે કે જે આપણા શરીરમાં ખોરાકના પાચનમાં પણ મદદ કરે છે। હવે સૂક્ષ્મ જીવો છે તો એ આપણે નરી આંખે જોઈ નથી શકતા, આપણને કઈ હવામાં કે પાણીમાં કે જમીનમાં આપણને બેક્ટેરિયા વાયરસ આપણે જોઈ શકતા નથી। કેમ જોઈ શકતા નથી? કારણ કે એ ખૂબ જ નાના કદના હોય છે। હવે સૂક્ષ્મ જીવ આપણે શબ્દ વાપરો છે તો એની અંદર કોનો સમાવેશ થાય છે? તો એની અંદર વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ તેમજ વિરોઇડ્સ અને પ્રાયોન્સ જેવા સૂક્ષ્મ જીવોનો સમાવેશ થાય છે। આ વિરોઇડ્સ છે કે જેની પાસે ચેપી આરએનએ હોય છે, અને આ જે પ્રાયોન્સ છે કે જે પ્રોટીનમય ચેપીકારકો છે। તો આ બધા સૂક્ષ્મ જીવોનો સમાવેશ છે તે માઇક્રો ઓર્ગેનિઝમ એને ઓળખવામાં આવે છે। હવે આ જે સૂક્ષ્મ જીવો છે તો એવું નથી કે આ ફક્ત હવા, પાણી ને જમીન, ઘણી વાર તો એવી જગ્યાએ પણ જોવા મળે છે કે જ્યાં અન્ય જૈવ સ્વરૂપો વસવાટ કરી શકતા નથી। એટલે કે અન્ય સજીવો, આપણા જેવા સજીવ પ્રાણી હોય કે વનસ્પતિ હોય, વનસ્પતિ પણ સજીવમાં જ આવે, લીલ છે, ફૂ, બરાબર? તો એવા બધા જે સજીવ છે તો એવી જગ્યા પર રહી નહીં શકતા, તો એવી જગ્યા પર આવા બધા સૂક્ષ્મ જીવો છે તે જોવા મળે છે। તો એવી કઈ જગ્યા છે કે જ્યાં અન્ય જૈવ સ્વરૂપો જોવા મળતા નથી? જેમ કે ભૂમિમાં ખૂબ જ ઊંડાઈ, એટલે કે જમીનની ખૂબ જ અંદર કે જ્યાં અન્ય સજીવો વસવાટ કરી શકતા નથી, તો ત્યાં જોવા મળે છે। ઘણીવાર તો અતિ એસિડિક પર્યાવરણમાં પણ એ ગ્રો કરે છે। હવે અમુક મીટર સુધી જે જાડા બરફના સ્તર હોય ને, જેમ કે માઉન્ટેન એવરેસ્ટ પર જોવા મળે, પાણીની ઉપર પણ બરફના થર જોવા મળે છે જાડા, તો એવી જગ્યાએ પણ આ સૂક્ષ્મ જીવો જોવા મળે છે। તેમજ ગરમ પાણીના ઝરા કે જેનું ટેમ્પરેચર 100 ડિગ્રી કરતા પણ વધારે, આપણા જેવા સજીવ તો ત્યાં બળી જાય,
તો એવા સ્થાને પણ આ સૂક્ષ્મ જીવો છે તે જોવા મળે છે। હવે સૂક્ષ્મ જીવોનો ઉછેર કેવી રીતે કરવામાં આવે તો સૂક્ષ્મ જીવોના ઉછેર માટે એક પોષણયુક્ત માધ્યમ હોય છે। પોષણયુક્ત અગર માધ્યમ કે જેમાં બેક્ટેરિયા અને ઘણી ફૂગ છે કે જેનો ઉછેર કરવામાં આવે છે અને ઉછેર કરવામાં આવે છે તો એમની જે વસાહતો છે તો એનું નિર્માણ થાય છે। ધારો કે આ પોષણયુક્ત માધ્યમ છે તો પોષણયુક્ત માધ્યમમાં આવી રીતે વસાહતોનું નિર્માણ થાય છે। હવે આ જે વસાહતો છે કે જેને કોલોનીસ પણ કહેવામાં આવે છે અને જો આ કોલોનીસને હવે આપણે આ જો કોલોનીસને જો માઇક્રોસ્કોપમાં જોઈએ તો એની અંદર કરોડોની સંખ્યામાં સૂક્ષ્મ જીવો જોવા મળે છે। એટલે કે આ એક જ વસાહતમાં ઘણા બધા સૂક્ષ્મ જીવો જોવા મળે છે એટલે કે એકબીજાની નજીક રહીને વસવાટ કરે છે એટલે એને શું કહેવાય વસાહત કહેવામાં આવે છે। તો આવી રીતે એને પોષણયુક્ત માધ્યમમાં ઉછેર કરવામાં આવે તો આવી રીતે વસાહતોનું નિર્માણ કરે છે અને આ જે કોલોનીસ છે તે આપણે નરી આંખે જોઈ શકીએ છે કે આ કોલોનીસની મદદથી આપણે સૂક્ષ્મ જીવોનો અભ્યાસ કરી શકીએ છીએ। તો આવી રીતે પોષણસભર માધ્યમમાં ઘણા એવા સૂક્ષ્મ જીવોનો ઉછેર કરવામાં આવે છે। તો તમારી જે ચોપડી છે એના ચોપડીના પાના નંબર 180 કે જેમાં બેક્ટેરિયા વાયરસ અને પેટ્રીડિશમાં ઉછેર પામતી બેક્ટેરિયા અને ફૂગની વસાહતના ડાયાગ્રામ આપેલા છે તો એ તમારે જોઈ લેવાના। હવે આપણે વાત કરીએ ઘરગથ્થુ ઉત્પાદનોમાં સૂક્ષ્મ જીવો એટલે કે ઘરગથ્થુ જે આપણે આહાર બનાવવામાં આવે છે તો એમાં સૂક્ષ્મ જીવો કઈ રીતે ભાગ ભજવે છે તો તમને એક્ઝામમાં પ્રશ્ન એ રીતના પણ પૂછાઈ શકે ઘરગથ્થુ ઉત્પાદનોમાં કયા સૂક્ષ્મ જીવો કઈ રીતે ઉપયોગી છે ક્યાં તો એ રીતના પ્રશ્ન પૂછાઈ શકે કે ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મ જીવોનો ફાળો વર્ણવો ક્યાં તો તમને એ રીતના પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ઘરગથ્થુ ઉત્પાદનોમાં સૂક્ષ્મ જીવો દ્વારા થતી આથવણ ક્રિયાનું મહત્વ સમજાવો તો તમને એક્ઝામમાં આ ત્રણ પૈકી કંઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે। હવે આપણે વાત કરીએ તો તમારે આન્સર આ લખવાનો રહેશે કે આપણા રોજબરોજના આહારમાં લેવાતા કેટલાક ખાદ્ય પદાર્થો સૂક્ષ્મ જીવો દ્વારા થતી આથવણ પ્રક્રિયાને લીધે તૈયાર થાય છે। એટલે કે જે સૂક્ષ્મ જીવો છે તે અજારક શ્વસન કરે છે અને અજારક શ્વસનને પરિણામે કેટલાક ખાદ્ય પદાર્થો છે તો એમાં આથો લાવે છે ક્યાં તો પછી એને પ્રવાહીમાંથી ઘન પદાર્થમાં રૂપાંતર કરવાનું કામ કરે છે। હવે આથવણ પ્રક્રિયા વિશે આપણે 11 સ્ટાન્ડર્ડમાં ભણી જ ગયા છે। ચલો પહેલું ઉદાહરણ કે દૂધમાંથી દહીંનું ઉત્પાદન થવું એ આ સૂક્ષ્મ જીવોનું એક સામાન્ય ઉદાહરણ છે। તો હવે દૂધમાંથી દહીં કઈ રીતે બને છે તે જોઈએ અને એની માટે જવાબદાર બેક્ટેરિયા કયા છે તેના વિશે માહિતી મેળવીએ કે આ દૂધમાંથી દહીંનું ઉત્પાદન કરવા માટે જવાબદાર બેક્ટેરિયા છે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા તેમજ બીજા એવા ઘણા અન્ય બેક્ટેરિયા હોય છે કે જેના દ્વારા દૂધમાંથી દહીંનું ઉત્પાદન થાય છે। તો આવા પ્રકારના જે બેક્ટેરિયા છે લેક્ટોબેસિલસ કે જે દૂધમાંથી દહીં બનાવે છે તો જેને લેક્ટિક એસિડ બેક્ટેરિયા કહેવામાં આવે છે। લેક્ટિક એસિડ બેક્ટેરિયા કે જેને શોર્ટકટમાં LAB વડે લખવામાં આવે છે એટલે કે આ જે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે કે જે અજારક શ્વસન દ્વારા લેક્ટિક એસિડનું નિર્માણ કરે છે અને લેક્ટિક એસિડના નિર્માણના પરિણામ સ્વરૂપ
दूध माथी दही नु उत्पादन थाय छे। आपणे मेरवण शब्द तो तमे सांभळ्यो ज हशे। मेरवण एटले के दूध का तो छास नो थोड़ो जत्थो के जेने दूध में एड करवामां आवे छे अने दूध में एड कर्या बाद एने योग्य टेम्परेचर पर राखवामां आवे छे। तो आज दही के छास नो जे थोड़ो जत्थो छे ने तो एने शुं कहेवाय निवेश द्रव्य का तो आरंभक कहेवामां आवे छे के जे दूध में एड करवामां आवे छे। तो શું થાય છે કે જો થોડો જથ્થો એટલે કે થોડુંક દહીં ક્યાં તો થોડુંક છાશ દૂધમાં નાખવામાં આવે તો આ જે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે તે શું કરશે, યોગ્ય તાપમાને એ બહુગુણિત થાય છે। બહુગુણિત એટલે કે કોષ વિભાજનની ક્રિયા દ્વારા એની સંખ્યામાં વધારો કરે છે અને એ શું કરે છે કે એમના દ્વારા એટલે કે આ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દ્વારા શું થાય છે કે કેટલાક એસિડ ઉત્પન્ન થાય છે। તો કયું એસિડ ઉત્પન્ન થાય છે, લેક્ટિક એસિડ। આ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દ્વારા આથવણની પ્રક્રિયાથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે કે જે દૂધને જમાવે છે અને આ જે એલએબી એટલે કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે તે દૂધમાં રહેલા પ્રોટીન ને થોડું ઘણા અંશે પચાવે છે કારણ કે એને પણ ખોરાક તો જોઈએ ને। તે શું કરે છે, દૂધમાં જે પ્રોટીન રહેલો હોય તો બધા પ્રોટીન નહીં બહુ થોડા જ પ્રમાણમાં પ્રોટીન ને શું કરે છે, પચાવે છે। તેમજ આ જે એલએબી બેક્ટેરિયા જે છે તે શું કરે છે, વિટામિન બી 12 ની ગુણવત્તામાં વધારો કરે છે એટલે કે એ વિટામિન બી 12 ની માત્રા વધારે છે એટલે દહીંમાં બી 12 જે છે તે સારી એવી ક્વોલિટીનું મળી રહે છે। તેમજ જો આ જે દહીં હોય તો દહીંમાં આ બેક્ટેરિયા આવેલા હોય છે તો આ બેક્ટેરિયા શું કરે છે, જો આપણા જે જઠરમાં જે નુકસાનકારક બેક્ટેરિયા હોય ને તો એને મારી નાખે છે। એટલે કે ઘણી વાર ખબર આપણને ઝાડા થાય કે પછી પેટમાં સારું ન ગડબડ હોય તો એવા ટાઈમે તમે સાંભળેલું જ હોય મમ્મી કાં તો ઘરમાં કોઈ મોટા વ્યક્તિ એવું કહે કે જે પેટમાં ગડબડ છે ને તો દહીં ખાઈ લે। તો એ દહીં ખાવાનું રીઝન જ એ છે કે આ જે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે તે પેલા નુકસાનકારક બેક્ટેરિયાની સામે રક્ષણ આપે છે। હવે બીજી વાત કરીએ તો ઢોસા, ઇડલી, હાંડવો, ખમણ, ઢોકળા, નામ સાંભળીને જ મોમાં પાણી આવી ગયું હશે કારણ કે ગુજરાતીઓની આ સ્પેશિયલ ડીશ છે કે જેને લોકો ખાવા માટે બહુ પ્રિફર કરે। તો હવે તો કોરોનાના લીધે બધા ઘરમાં જાતે જ બનાવતા આ બધી ડીશ શીખી ગયેલા છે। તો આજે ઢોસા, ઇડલી, હાંડવો, ખમણ, ઢોકળા કે જેને બનાવવા માટે એટલે કે એનું જે ખીરું બનાવવામાં આવે તો એ ખીરું બનાવવામાં આવે તો એમાં આથો આવવો ખૂબ જ જરૂરી છે। આથા વગર ઢોસા, ઇડલી કે આ બધી જે ડીશ છે ખાવાની તો એનો કોઈ ટેસ્ટ જ લાગે નહીં। તો આ જે ખીરુંમાં આથો લાવવાનું કામ કોણ કરે છે, તો ખીરુંમાં આથો લાવવાનું કામ બેક્ટેરિયા કરે છે કે બેક્ટેરિયા શું કરે છે, ખીરુંમાં CO2 ઉત્પન્ન કરે છે, પરિણામે જે ખીરું છે તે આપણને કેવું દેખાય છે તો એ ફૂલેલું દેખાય છે। ખાટા ફળ શાકભાજીના લેક્ટિક એસિડની આથવણ ક્રિયાને પરિણામે અથાણું બને છે। ખાટા ફળ જેમ કે શાકભાજી જેમ કે આમળાનું અથાણું, પછી કેરીનું અથાણું, ત્યારબાદ લીંબુનું અથાણું, તે એવા બધા શું કરે છે, લેક્ટિક એસિડના એનામાં આથવણની ક્રિયા થાય છે, પરિણામે અથાણું બને છે અને એ આપણે એક વર્ષ બે વર્ષ સુધી એ અથાણાને સાચવી શકીએ છીએ। બેકર્સ ઇસ્ટ એટલે કે બેકરી પ્રોડક્ટ બનાવવા માટે જે ઇસ્ટનો ઉપયોગ થાય છે તો એ ઇસ્ટને બેકર્સ ઇસ્ટ કહેવામાં આવે છે। જેમ કે સેકેરોમાઇસિસ સેરેવેસી એ ઇસ્ટનું નામ છે કે જેના ઉપયોગથી બ્રેડ બનાવવામાં આવે છે। ત્યારબાદ ઘણી વાર કેટલાક સૂક્ષ્મજીવો છે તો જે એનો ઉપયોગ કેટલાક પીણા
અને ખાદ્ય પદાર્થો બનાવવામાં કરવામાં આવે છે। કેમ કરવામાં આવે છે? કારણ કે સૂક્ષ્મ જીવો છે તે આઠવણની ક્રિયા કરે છે અને આઠવણની ક્રિયા દ્વારા લેક્ટિક એસિડ અને CO2 નું નિર્માણ કરે છે। પરિણામે આજે ઘણી વસ્તુ આપણને કેવી લાગે? ખાટી લાગે। આપણે જે આઠવવા મૂકેલી હોય ને, હવે જેમ કે આપણે ઢોસાનું ખીરું જો વધારે પડતું અથાઈ જાય, બરાબર, એમાં વધારે પડતો આથો આવી જાય તો એના લીધે આપણને કેવું લાગે છે? ઢોસો ખાટો લાગે છે। કેમ? કારણ કે એમાં આ CO2 અને આ જે લેક્ટિક એસિડનું પ્રમાણ વધી જાય છે, CO2 વધુ માત્રામાં ઉત્પન્ન થઈ જાય, પરિણામે એ કેવું થઈ જાય છે? ખટાશ પકડી લે છે। હવે વાત કરીએ તો એનું ઉદાહરણ છે કે દક્ષિણ ભારતમાં આજે પામના રસમાં, પામનો રસ કે જેનો પીવા માટે ઉપયોગ કરવામાં આવે છે, પામ વનસ્પતિનો રસ, બરાબર, તો એનો રસ જે છે તે પીવા માટે ઉપયોગ કરવામાં આવે છે। પણ આ જે આ વનસ્પતિમાંથી જે રસ મળે છે તો એમને શું કરવામાં આવે છે? એમાં આથો લાવવામાં આવે છે અને આથો લાવી એમાંથી તોડી નામનું પીણું બનાવવામાં આવે છે। એટલે કે દક્ષિણ ભારતમાં પામના રસમાં આથવણ લાવી પ્રણાલીગત, એટલે કે વર્ષોથી એક આપણે કહીએ ને પારંપરિક પીણું કહીએ તે, તો એને શું કહેવાય? પ્રણાલીગત। તો પ્રણાલીગત તોડી પીણું બનાવવામાં આવે છે। બીજું એક એક્ઝામ્પલ તમે લો કે આપણે ઠંડીમાં નીરો પીએ, તો એ નીરોમાં શું આવે? આથો આવી જાય। તો આથો આવી જાય ને નીરોમાં, તો પછી એને શું કહેવામાં આવે છે? તાળી કહેવામાં આવે છે। તો આ બધી વસ્તુ કેમ થાય છે? આથો કેમ આવી જાય છે? તો સૂક્ષ્મ જીવો બહુગુણન પામે છે અને આઠવણની ક્રિયા કરે છે, પરિણામે એમાં ખટાશ પકડાઈ જાય છે। ત્યારબાદ બીજી વાત કરીએ તો માછલી, સોયાબીન અને વાસ કે જેને આઠવણ પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે અને આઠવણ પ્રક્રિયામાંથી એને પસાર કરીને એમાંથી ખાદ્ય સામગ્રી બનાવાય છે। માછલી, સોયાબીન અને વાસ કે જેને શું કરે? બેક્ટેરિયા દ્વારા આઠવણની પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે, પસાર કર્યા બાદ એનો ખાદ્ય સામગ્રી એમાંથી બનાવવામાં આવે છે। અન્ય કે જે ઓલમોસ્ટ તમારું ફેવરિટ, એની વાત કરીએ તો ચીઝ, જે તમને કેવું લાગે છે? યમી લાગે છે, જેને ખાવાથી, જેમ કે પીઝા છે, બર્ગર છે, બરાબર ને, કે જેમાં ચીઝ વાળું પીઝા ને બર્ગર ખાઈએ, તો એકચ્યુઅલી એ જે ચીઝ બને છે ને, તો એનો શ્રેય બેક્ટેરિયાને જ જાય છે। ચીઝ કોઈ પણ દિવસ એક પ્રકારના નથી હોતા, ઘણા બધા પ્રકારના હોય છે, જેમ કે મોઝેલા ચીઝ, સ્વીસ ચીઝ, રોકફોર્ટ ચીઝ, તો એ જુદા જુદા પ્રકારના જે ચીઝ હોય છે, તો એ ચીઝનું જે ટેક્સચર છે તે પણ અલગ અલગ હોય છે। ટેક્સચર એટલે એમ કહીએ ને, વધારે ચીકણું હોય, થોડું લીસું હોય, તો એને શું કહેવાય? ટેક્સચર। અને દરેક ચીઝની સુગંધ એક જ પ્રકારની હોતી નથી, નહીં કે દરેક ચીઝનો સ્વાદ એક પ્રકારનો હતો, તો આ જે ચીઝની જુદી જુદી જાતનું નિર્માણ થાય, એનું જે ટેક્સચર છે, એની જે સુગંધ છે, એની જે સ્વાદ છે, તો એ કોને આભારી છે? તો એ તેમાં વપરાતા વિશિષ્ટ સૂક્ષ્મ જીવોને આભારી છે। એક્ઝામ્પલ લઈએ કે સ્વીસ ચીઝ, સ્વીસ ચીઝ કે તમે ટોમ એન્ડ જેરીનો કાર્ટૂન જોતા જ હશો કે જેમાં કાણા કાણા જોવા મળે એવું ચીઝ, કે જેની માટે બંને ફાઇટ કરે, કે જેમાં છિદ્ર હોય છે, તો એ સ્વીસ ચીઝ કે જેમાં મોટા છિદ્ર જોવા મળે છે, તો એ છિદ્રનું કારણ શું છે? તો એ છિદ્ર બનવાનું કારણ એ છે કે આ જે પ્રોપિયોની બેક્ટેરિયમ સારમાની બેક્ટેરિયા છે, આ બેક્ટેરિયાની નામ છે પ્રોપિયોની બેક્ટેરિયમ સારમાની, કે જેના દ્વારા ખૂબ જ મોટી માત્રામાં CO2 ઉત્પન્ન થાય છે। આ જે CO2 ઉત્પન્ન થાય, જેના પરિણામે જે ચીઝ છે તેમાં છિદ્ર થાય છે। ત્યારબાદ બીજી ચીઝ રોકફોર્ટ ચીઝ, રોકફોર્ટ ચીઝ છે કે જેની પર ચોક્કસ પ્રકારની જે ફૂગ છે તો એનો ઉછેર કરવામાં આવે છે, જેના દ્વારા આ ચીઝ છે
એટલે કે આ જે ફૂગનું સંવર્ધન કરવામાં આવે છે તો એ જે ફૂગ છે તે ચીઝને ચોક્કસ સ્વાદ અને ચોક્કસ સુવાસ એટલે કે સુગંધ આપે છે. રોકવીફોર્ટ ચીઝ પર ચોક્કસ ફૂગનું સંવર્ધન કરી પકાવવામાં આવે છે કે જે ચોક્કસ સ્વાદ અને સુવાસ ચીઝને આપે છે. તો આ રીતે ઘરગથ્થુ ખાદ્ય પદાર્થો છે તો એમાં જુદા જુદા સૂક્ષ્મજીવોનો ફાળો આપણે જોયો.